વિધેયનો વિસ્તાર કોને કહેવાય તે વાત કરશું, વિધેયનો પ્રદેશ કોને કહેવાય તેની વાત કરશું, રાઈટ? તો અથવા એક્ઝામ્પલ પણ ઘણી લઈશું, જે સુધી અત્યાર સુધી આપણે ભણ્યા છીએ એના થોડા આપણે એક્ઝામ્પલ પણ લઈ લઈશું, રાઈટ? તો અહીંયા આગળ હું એક એકમ વર્તુળ લઉં છું પાછું. ચાલ, એકમ વર્તુળ તો બધાને ખ્યાલ પડી ગઈ છે શું હશે. એકમ વર્તુળ એટલે કે જેની ત્રિજ્યા એક હોય, જેની ત્રિજ્યા એક હોય, રાઈટ? હવે અહીંયા આગળ મેં વાત કરી હતી કે બિંદુ લઈએ આપણે, બિંદુ પી, જેના યામ એક્સ કોમા વાય છે. બિંદુ પી લીધું જેના યામ એક્સ કોમા વાય છે, ઓકે. હવે આ બિંદુ પી થી અહીંયા આગળ કનેક્ટ કરું છું, જોડું છું, જેનો એંગલ થીટા છે, અને ત્રિકોણ બનાવું છું, રાઈટ? ઓકે, એમ. હવે આપણને ખબર હતી કે જો આ ઓ હોય તો ઓ એમ આ જે લેન્થ હશે એ લેન્થ કઈ હશે? એક્સ. અને પી એમ આ જે લંબાઈ હશે કેટલી હશે? વાય. અને ઓપી, ઓપી તો વર્તુળની ત્રિજ્યા છે, રાઈટ? એ કેટલી છે? એક, કારણ કે એકમ વર્તુળ છે એટલે કે વન, રાઈટ? તો હવે જે ત્રિકોણ જે છે, ત્રિકોણ ઓપીએમ, ત્રિકોણ ઓ પી એમ, આ ત્રિકોણ ઓપીએમ ની વાત કરીએ તો ત્રિકોણ ઓપીએમ માં આપણે પાયથાગોરસ લગાવીએ, એ તો કાટકોણ ત્રિકોણ છે, અને કાટકોણ ત્રિકોણમાં જો આપણે પાયથાગોરસ લગાવીશું તો શું લગાવશે? જો એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બરાબર વન. લગાવાય એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બરાબર વન. હવે આગલા લેક્ચરમાં આપણે ભણી ચુક્યા છીએ કે એક્સ યામ શું હતું, તો કે એક્સ યામ શું હતું? કોસ થીટા. વાય યામ શું હતું? તો કે સાઈન થીટા, રાઈટ? એક્સ યામ કોસ થીટા હતું, તો એક્સ જગ્યાએ શું મુકાશે? કોસ સ્ક્વેર થીટા, એટલે કે કોસ સ્ક્વેર થીટા. વાય યામ શું છે? સાઈન, તો સાઈન સ્ક્વેર થીટા બરાબર વન. આ તો આપણે ભણેલા જ છીએ, રાઈટ? તો કોસ સ્ક્વેર થીટા વત્તા સાઈન સ્ક્વેર થીટા બરાબર વન ક્યાંથી આવ્યું? તો કે અહીંથી આપણે પ્રૂવ કરી શકીએ. બીજી વસ્તુ, આ આપણે સમીકરણ નંબર એક આપી દઈએ. હવે આખા સમીકરણ એક ને આપણે કોસ સ્ક્વેર વડે ભાગી દઈએ, કોસ સ્ક્વેર થીટા વડે, તો કોસ સ્ક્વેર થીટા અપોન કોસ સ્ક્વેર થીટા શું થશે? વન. પ્લસ સાઈન સ્ક્વેર થીટા અપોન કોસ સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા. અને વન અપોન કોસ સ્ક્વેર થીટા શું થશે? સેક સ્ક્વેર થીટા. તો વન પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા, એ પણ આપણે ભણેલા છીએ. આ બીજું ઇક્વેશન બની ગયું છે. હવે જે પહેલું ઇક્વેશન જે છે, કોસ સ્ક્વેર થીટા વત્તા સાઈન સ્ક્વેર થીટા બરાબર વન, એને હું આ આખા ઇક્વેશન ને હું સાઈન સ્ક્વેર થીટા વડે ભાગી દઉં, તો સાઈન સ્ક્વેર થીટા વડે ભાગીશ તો કોસ સ્ક્વેર થીટા અપોન સાઈન સ્ક્વેર થીટા શું લખાશે? તો ભાઈઓ, કોસ સ્ક્વેર થીટા લખાશે, બધાને ખબર હોવી જોઈએ, બહુ સિમ્પલ છે. વત્તા સાઈન સ્ક્વેર થીટા અપોન સાઈન સ્ક્વેર થીટા શું થશે? વન ઇઝ ઇક્વલ ટુ વન અપોન સાઈન સ્ક્વેર થીટા થશે, કોસ એક્સ સ્ક્વેર થીટા, કોસ એક્સ સ્ક્વેર થીટા. તો બીજું ઇક્વેશન મળી ગયું, રાઈટ? આ ત્રણ ઇક્વેશન તમે ઓલરેડી દસમા ધોરણમાં ભણી ચૂક્યા છો. કયા કયા છે? તો કે ભાઈ, કોસ સ્ક્વેર થીટા વત્તા સાઈન સ્ક્વેર થીટા બરાબર વન, વન પ્લસ ટેન સ્ક્વેર થીટા બરાબર સેક સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા વત્તા વન બરાબર કોસ એક્સ સ્ક્વેર થીટા. આ ત્રણ ઇક્વેશન તમે ઓલરેડી ભણી ચૂકેલા છો, ઠીક છે? અને આ જે ઇક્વેશન જે છે એની પરથી પણ એક્ઝામ્પલ્સ આપણે થોડા જોઈશું, થોડા આપણે ટ્વિસ્ટ કરેલા એક્ઝામ્પલ, તમને ખબર પડશે કે આ ઇક્વેશનને વધારે કઈ રીતે યુઝ કરી શકાય, રાઈટ? હવે આપણે વાત કરશું યુગ્મ વિધેય અયુગ્મ વિધેયની. કોની વાત કરશું? યુગ્મ વિધેય અયુગ્મ વિધેયની. તો આપણે વાત કરી યુગ્મ વિધેય, યુગ્મ વિધેય ઇંગ્લિશમાં કહેવાય ઇવન ફંક્શન. શું કહેવાશે? ઇવન ફંક્શન. યુગ્મ વિધેય એટલે શું? તો કે ધારો કે હું એ સાઈન ખૂણો માઇનસ માં લઉં, સાઈન ઓફ માઇનસ એક્સ, તો એને માઇનસ સાઈન એક્સ લખી શકાય, રાઈટ? પણ આવું ક્યારે થશે? જયારે એ અયુગ્મ વિધેય હોય ત્યારે. પણ અહીંયા હું યુગ્મ વિધેયની વાત કરીશ તો ત્યારે અહીંયા સાઈન ફંક્શન આવશે નહીં. યુગ્મ વિધેય ફક્ત બે છે, બે જ યુગ્મ વિધેય છે. કેટલા વિધેય છે? બે જ યુગ્મ વિધેય છે. કયા કયા? કોસ થીટા અને સાઈન થીટા, સોરી સાઈન થીટા અને સેક થીટા. કોસ થીટા અને સેક થીટા આ બંને યુગ્મ વિધેય છે. એનો મતલબ શું થયો? કે આ રીતે લખ્યું હોય કોસ માઇનસ થીટા, તેની જગ્યાએ ડાયરેક્ટ કોસ થીટા લખો તો પણ ચાલે, અને સેક માઇનસ થીટા તો એને સેક થીટા લખીએ તો પણ ચાલે. તો આ બે જે વિધેય છે એ બે યુગ્મ વિધેય છે, એના સિવાય તમામ વિધેયો અયુગ્મ વિધેય છે.
ફોર એક્ઝામ્પલ આ બેની વાત કરીએ અને આ રીતે આપેલું હોય કે કોસ માઇનસ 30 ડિગ્રી તો એને કોસ 30 ડિગ્રી લખી શકાય અને કોસ ડિગ્રી જવાબ છે √3/2 રાઈટ એવી રીતે આપેલું હોય કે સેક માઇનસ 45 ડિગ્રી તો એને ડાયરેક્ટ સેક 45 ડિગ્રી લખી શકાય જેનો જવાબ છે √2 રાઈટ એટલે કે યુગ્મ વિધેયની વાત કરી साइन छे कोसेक छे टेन छे ने कोट छे कोनी वात करू छु हवे अयुग्म विधेय नी वात करू अयुग्म विधेय अयुग्म विधेय नी आपणे वात करीए छे राइट તો અયુગ્મ વિધેયની વાત કરું છું તો એને આ રીતે લખી શકાય કે જો અહીંયા સાઇન ઓફ માઇનસ થીટા હોય તો એને માઇનસ સાઇન થીટા લખાય કોસેક ઓફ માઇનસ થીટા હોય તો એને માઇનસ કોસેક થીટા લખાય પછી અહીંયા કોઈ ટેન ઓફ માઇનસ થીટા હોય તો એને માઇનસ ટેન થીટા લખાય કોટ ઓફ માઇનસ થીટા હોય તો એને માઇનસ કોટ થીટા લખાય આ કયા અયુગ્મ વિધેય રાઈટ એક્ઝામ્પલ તરીકે આપણે આમાં લઈએ તો એક્ઝામ્પલ માં ધારો કે લખું કે હું સાઈન માઇનસ 30 ડિગ્રી તો એને માઇનસ સાઈન 30 ડિગ્રી લખાય અને સાઈન 30 ડિગ્રી નું વેલ્યુ શું છે 1/2 તો માઇનસ 1/2 જવાબ આવી રીતે લખેલું હોય ટેન માઇનસ 45 ડિગ્રી તો એને માઇનસ ટેન 45 ડિગ્રી લખાય ટેન 45 ની વેલ્યુ 1 છે તો માઇનસ 1 જવાબ રાઈટ ક્લિયર થયું સમજાય છે હજુ ડિફિકલ્ટ આપણે કેવી રીતે કરવું એના માટે આપણે એક્ઝામ્પલ લઈશું પણ સિમ્પલ સિમ્પલ વાત છે અહીંયા એમ લખેલું હોય કોટ માઇનસ 30 ડિગ્રી તો એને માઇનસ કોટ 30 ડિગ્રી લખાય અને કોટ 30 ની વેલ્યુ કેટલી છે કે √3 તો માઇનસ √3 જવાબ રાઈટ તો આ જે છે અયુગ્મ વિધેય આઈ થિંક કે તમને ખબર પડી જશે પડવી જ જોઈએ ના પડ્યું ચાલે જ નહીં બે ટાઈપના વિધેય છે યુગ્મ વિધેય એન્ડ અયુગ્મ વિધેય યુગ્મ વિધેય કેટલા છે યુગ્મ વિધેય બે છે કયા કયા કોસ અને સેક એટલે કે કોસ ઓફ માઇનસ થીટા ને કોસ થીટા લખી શકાય સેક ઓફ માઇનસ થીટા ને સેક થીટા લખી શકાય એ રીતે સાઈન ઓફ માઇનસ થીટા ને માઇનસ સાઈન થીટા લખી શકાય કોસેક ઓફ માઇનસ થીટા ને માઇનસ કોસેક થીટા એ રીતે ટેન અને કોટ ને લખી શકાય રાઈટ તો તમને યુગ્મ વિધેય અને અયુગ્મ વિધેય વિશે ખ્યાલ આવી ગયો હશે તો હવે એના પરથી આપણે થોડા દાખલા ગણીએ તો આપણને મજા આવશે રાઈટ ઘણા બધા દાખલા છે 1/1/1 આપણે લઈ શકીએ છે તો ધારો કે એવું છે કે સેક થીટા પ્લસ ટેન થીટા બરાબર એક્સ છે સેક થીટા વત્તા ટેન થીટા બરાબર એક્સ છે તો કોસ થીટા ની વેલ્યુ શોધો રાઈટ હવે અહીંયા સેક થીટા વત્તા ટેન થીટા બરાબર એક્સ છે આવા ઘણા દાખલા આવી શકે સેક થીટા વત્તા ટેન થીટા ની જગ્યાએ અહીંયા આગળ હોઈ શકે કોસેક થીટા વત્તા કોટ થીટા પણ હોઈ શકે કોઈ પણ હોઈ શકે અત્યારે મેં સેક થીટા વત્તા ટેન થીટા બરાબર એક્સ લીધું રાઈટ હવે આપણી પાસે ઇક્વેશન હતું શું હતું તો કે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બરાબર સેક સ્ક્વેર થીટા તો 10મા માં મળેલા છે રાઈટ હવે આ ઇક્વેશન માં હું કહું ટેન ને આ બાજુ લઈ જઉં ટેન સ્ક્વેર થીટા તો શું લખાય તો કે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1 લખાય બિલકુલ લખી શકાય હવે આપણી પાસે એક ઇક્વેશન છે ખબર છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર શું લખાશે એને તો કે ભાઈઓ a પ્લસ b a માઇનસ b લખી શકાય તો એ sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા છે એની જગ્યાએ શું લખી શકાશે તો કે sec થીટા માઇનસ tan થીટા આહા sec થીટા પ્લસ tan થીટા ઓહો બરાબર 1 યે ખબર પડી હવે અહીંયા આગળ આપણે એક્ઝામ્પલમાં sec થીટા વત્તા tan થીટા ની વેલ્યુ x આપેલી છે તો આખાની જગ્યાએ હું x મૂકી શકું બિલકુલ મૂકી શકું તો અહીંયા લખી શકાય કે sec થીટા માઇનસ tan થીટા ઇન્ટુ x બરાબર 1 રાઈટ તો શું બચ્યું હવે sec થીટા માઇનસ tan થીટા બરાબર 1/x અહીંયા માટે 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 કરી દઈએ ઓકે 1/x તો આ સમીકરણ નંબર ને આપણે હું 2 આપી દઉં આ સમીકરણ નંબર હું 1 આપી દઉં તો જો સમીકરણ 1 અને 2 sec થીટા વત્તા tan થીટા બરાબર x sec થીટા માઇનસ tan થીટા બરાબર 1/x આપણે શોધવાનું છે cos થીટા તો આ બે સમીકરણો લોક કરવો હોય તો સમીકરણ 1
અને સમીકરણ 2 નો સરવાળો કરી દઉં, સિમ્પલ છે, શું થશે બોલો, sec theta plus tan theta બરાબર x, ઓકે, અને બીજું શું હતું, sec theta minus tan theta બરાબર 1 upon x, રાઈટ, આ બંનેનો સરવાળો કરીએ તો આ કેન્સલ થઈ જાય, 2 sec theta બરાબર x plus 1 upon x, ક્લિયર, તો 2 sec theta બરાબર x square plus 1 upon x, x તમે લસાવી લીધો, તો sec theta બરાબર x square plus 1 upon 2x, સિમ્પલ, હવે sec theta નું ઊંધું, cos theta, તો cos theta બરાબર 2x upon x square plus 1, આપણો આન્સર છે, એટલે કે sec theta plus tan theta બરાબર x આપેલું હતું, અને આપણે cos theta શોધવાનું હતું, તો મેં અહીંયા cos theta અહીંયા શોધી કાઢી, રાઈટ, તો આ રીતે તમે કોઈ પણ એક્ઝામ્પલ ગણી શકો છો, બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, થોડું લોજિક તોડવાનું છે બસ, બીજું કઈ ખાસ આની અંદર છે નહીં, આઈ હોપ તમને ખબર પડી હશે, બીજો આપણે એક્ઝામ્પલ લઈએ આની અંદર, તો ચલો આપણે લઈશું બીજો એક્ઝામ્પલ, લઈએ કે આ રીતે લઈએ છે કે sin² 5 વત્તા sin² 10 વત્તા sin² 15 વત્તા ડોટ 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 વત્તા sin² 90 ડિગ્રી નો જવાબ શું થશે, રાઈટ, તો હવે આપણે આની અંદર જોઈએ તો આનો આન્સર મારે શોધવો છે, રાઈટ, તો પહેલો સ્ટેપ હું આ રીતે લખી શકું કે ભાઈઓ sin² 5 વત્તા sin² 10 વત્તા sin² 15 વત્તા ડોટ 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 અહીંયા આગળ પાછળથી લઉં તો શું લખી શકાય sin² 75 લખી શકાય sin² 80 લખી શકાય લખી શકાય sin² 85 વત્તા sin² 90 ડિગ્રી રાઈટ હવે જો જે sin² 75 જે છે ધ્યાનથી સમજો આપણે ભણેલા છીએ કે sin² જે 75 જે છે એ 75 ને 90 માઈનસ 15 ના લખી શકાય બિલકુલ લખી શકાય sin² 75 ને sin² 90 માઈનસ 15 લખી શકાય લખી શકાય હવે આગળનું લેક્ચર તમને એક કદાચ જોયું હશે તેમાં તમને ખબર પડશે કે 90 માઈનસ એટલે પ્રથમ ચરણ અને 90 yx પર છે 90 ડિગ્રી ક્યાં છે yx પર છે તો વિધેય બદલાશે તો sin² નું થશે cos² તો આની જગ્યાએ cos² 15 લખી શકાય તો એ જ રીતે જે sin² 80 છે sin² 80 એને 90 માઈનસ 10 લખી શકાય તો એની જગ્યાએ cos² 10 લખી શકાય રાઈટ sin² 85 જે છે અને sin² 90 માઈનસ 5 લખી શકાય એટલે કે cos² 5 લખી શકાય રાઈટ તો જો ફરીથી આ જે આખું ઇક્વેશન જે છે એ આખું ફરીથી લખું નેક્સ્ટ સ્ટેપ માં તો શું થશે બોલો અહીંયા થશે sin² 5 સમજાય છે વત્તા sin² 10 વત્તા sin² 15 પ્લસ ડોટ 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 sin² 75 ની જગ્યાએ હું sin cos² 15 લખી દઉં cos² 15 વત્તા cos² 10 વત્તા cos² 5 વત્તા sin² 90 ડિગ્રી થઈ ગયું ક્લિયર છે વેરી ગુડ જો હવે sin² 5 cos² 5 એટલે કે sin² થીટા વત્તા cos² થીટા એનો જવાબ શું આવશે તેનો જવાબ શું આવશે 1 એટલે કે sin² 5 વત્તા cos² 5 ની જગ્યાએ 1 લખી શકાય પ્લસ sin² 10 વત્તા cos² 10 ની જગ્યાએ 1 લખી શકાય બિલકુલ પ્લસ sin² 15 વત્તા cos² 15 ની જગ્યાએ 1 લખી શકાય પ્લસ અહીંયા શું આવશે sin² 20 તો આપણે શું હશે cos² 20 એની જગ્યાએ 1 લખી શકાય પછી sin² 25 sin² 30 35 40 આ 45 પર એક જ હશે એને જો કોઈ પેર હશે નહીં પણ sin 45 ની વેલ્યુ આપણને ખબર છે 1/√2 પણ sin² 45 હશે એટલે કે 1/2 પ્લસ આ sin² 90 છે એની જગ્યાએ 1 લખી શકાય sin² 91 થાય જો 1 2 3 4 5 6 7 8 9 એટલે જવાબ શું આવશે 9 1/2 9 2 18 19 1/2 તમારો જવાબ રાઈટ આ તમારો જવાબ થશે ક્લિયર એટલે કે sin² 5 sin² 10 sin² 15 sin² 90
ક્લિયર છે ઓકે ચલો આઈ થિંક તમને એક્ઝામ્પલ ખબર પડી ગઈ છે રાઈટ હજુ એક આપણે એક્ઝામ્પલ લઈએ હજુ આપણે આમાં એક્ઝામ્પલ લઈએ તો કઈ રીતે લઈ શકાય બીજા એક્ઝામ્પલ મારે લેવા હોય આની અંદર તો ચલો સપોઝ એક્ઝામ્પલ તરીકે બીજું લઉં છું કે ભાઈઓ tan 5 into tan 10 into tan 15 into tan 20 dot 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 tan 85 ચલો આનો વેલ્યુ શોધવાની છે મારે હવે મારે આની વેલ્યુ શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય તો જો એ tan 5 છે તો અહીંથી રાખી નાખું છું tan 5 into tan 10 into tan 15 into tan 20 dot 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 વચ્ચે કયો છે tan 45 ક્યાંક આવશે ને પાંચ પાંચ નો ગેપ છે એટલે tan 45 અહીંયા ગળ tan 75 લઈ લઉં tan 80 લઈ લઉં અને tan 85 લઈ લઉં રાઈટ ચલો ફરીથી અહીંયા આગળ જોઈએ આપણે તો tan 75 ને શું લખાય tan 75 ને 90 માઈનસ 15 લખાય એને શું લખી શકાશે cot 15 હવે મારા ખ્યાલ તમને ખબર પડી ગઈ હશે tan 80 ને શું લખાય tan 80 ને 90 માઈનસ 10 લખાય તો કે એને cot 10 લખાય બરોબર tan 85 જે છે tan 85 અને 90 માઈનસ 5 એટલે કે cot 5 ડિગ્રી લખાય રાઈટ તો આલો આજે સેકન્ડ સ્ટેપ છે અને ફરીથી લખો અહીંયા આગળ તો શું બનશે તો કે ભાઈઓ tan 5 ડિગ્રી into tan 10 ડિગ્રી into tan 15 tan 20 ડિગ્રી ડોટ 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 tan 45 ની વેલ્યુ 1 છે ડોટ 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 tan 75 ને cot 15 cot 10 અને cot 5 ડિગ્રી હવે લખી શકાય બિલકુલ લખી શકાય બહુ સિમ્પલ છે થઈ શકે હવે જો tan 5 into cot 5 1 થાય tan 10 into cot 10 1 થાય tan 15 cot 15 1 થશે એટલે આ બધાનો ગુણાકાર 1 થશે એટલે આ બધાનો ગુણાકાર 1 થાય તો આપણો ફાઇનલ આન્સર પણ 1 આવશે રાઈટ આ તમારો આન્સર સિમ્પલ છે ફેરથી સિમ્પલ ખબર પડે કે ના પડે ચલો હવે આગળ વધીએ બીજો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ આપણે એક્ઝામ્પલ જે છે એ તમારો કન્સેપ્ટ ક્લિયર કરવા માટેના છે બરોબર છે ચલો આ બીજો એક્ઝામ્પલ લઉં છું આમાંથી હું કે આવી રીતે છે કે sin pi minus theta sin pi minus theta into cos pi by 2 minus theta plus cos 2 pi minus theta into sin pi by 2 plus theta આનું શોધવાનું છે આપણે રાઈટ ચલો ટ્રાય કરશું આપણે ઓકે વેરી ગુડ સ્ટાર્ટ કરીએ ચલો તો અહીંયા આગળ વાત કરીએ તો sin pi minus તો પહેલું જ ક્વેશ્ચન આવવું જોઈએ કે વિધેય બદલાશે કે નહીં તો પાઈ પાઈ ક્યાં આવશે તો પાઈ x અક્ષ પર આવશે ધારો કે અહીંયા આગળ હોય તો ઊભો છું તો અહીંયા આગળ ઊભો હોઉં તમે જોતા હશો તો આ બાજુ પાઈ આવે આ બાજુ 2 પાઈ આવે રાઈટ આ બાજુ બધા ઇવન પાઈ આવશે આ બાજુ બધા ઓડ પાઈ આવશે એટલે કે આ x અક્ષ પર આવશે પાઈ બરોબર છે પાઈ x અક્ષ પર આવશે તો વિધેય બદલાશે ના તો વિધેય નહીં બદલાય તો sin નું sin રહેશે ઓકે પાઈ માઇનસ પાઈ ક્યાં આવે છે તો પાઈ આ બાજુ આવશે અને માઇનસ એટલે મારે ઉપર જવાનું પાઈ માઇનસ એટલે મારે ઉપર જવાનું એટલે કે બીજું ચરણ બીજા ચરણમાં sin કેવું બીજા ચરણમાં sin પોઝિટિવ તો sin pi માઇનસ થીટા ને sin થીટા લખી શકાય ચલો ઇન્ટુ cos pi by 2 માઇનસ થીટા cos pi by 2 માઇનસ થીટા pi by 2 ક્યાં આવે pi by 2 ઉપર આવે મતલબ કે y x પર ખૂણો આવશે મતલબ વિધેય બદલાશે હા વિધેય બદલાશે તો cos શું થશે cos શું થશે sin pi by 2 માઇનસ pi by 2 માઇનસ પ્રથમ ચરણ તો પ્રથમ ચરણમાં cos કેવું છે મૂળભૂત વિધેયની sin જોવાની તો પ્રથમ ચરણમાં cos ધન છે તો cos pi by 2 માઇનસ થીટા ને sin થીટા લખી શકાય પ્લસ નું પ્લસ રાઈટ cos 2 pi માઇનસ 2 pi ક્યાં આવશે અહીંયા x અક્ષ પર વિધેય બદલાશે નહીં બદલાય તો cos નું cos મૂકી દઉં છું અહીંયા આગળ 2 pi માઇનસ 2 pi માઇનસ ચોથું ચરણ ચોથા ચરણમાં cos કેવું છે પોઝિટિવ તો એની જગ્યાએ cos થીટા લખી શકાય હવે sin pi by 2 plus theta
sin pi by 2 plus theta. तो pi by 2 क्या આવશે? તો કે y x પર આવશે અને plus theta. pi by 2 plus theta. કયા ચરણમાં આવશે? બીજા ચરણમાં આવશે. વિધેય બદલાશે? યસ. એટલે pi by 2 y x પર છે એટલે કે y x ના ખૂણોનો આપણે ઉપયોગ કરીએ છે તો sin નું બનશે cos theta. pi by 2 plus બીજા ચરણમાં sin કેવું છે? પોઝિટિવ તો આપણે અહીંયા પોઝિટિવ લઈશું. તો ચલો sin theta into sin theta. sin square theta. અને cos theta into cos theta. cos square theta. तो sin square theta बत्ता cos square theta बराबर 1. राइट right, तो तुम्हारा आंसर है. क्लियर? आई होप तुमने एग्जांपल खबर पड़ी है. ठीक है. ओके. तो अबे मैं आ खाली तुमने બધા एग्जांपल सॉल्व करता आवडवा જોઈએ. સત્તા પણ एग्जांपल આપણે જો લઈએ તમને વધારે ખ્યાલ આવશે કે શું કરવાનું છે આની અંદર. સિમ્પલ एग्जांपल લઉં છું. બરોબર છે? આ રીતે લખેલું છે sin ક્યુબ pi plus theta plus cos square pi by 2 plus theta plus tan square pi minus theta plus cot square 2 pi minus theta. राइट? बस चलो अभी રાખીએ છે. ઓકે ચલો હવે અહીંયા ઘર sin cube pi અને સાદું પકવાનું છે. સિમ્પલ છે, સાદું પકવાનું છે. तो sin cube pi plus theta. तो sin cube pi plus theta જે છે તો pi plus pi ક્યાં આવશે? તો pi આવશે આ બાજુ, જમણી બાજુ. pi આવશે x અક્ષ પર અને pi જ્યારે x અક્ષ પર આવશે તો વિધેય બદલાશે નહીં. મતલબ કે અહીં આગળ sin cube theta મૂકી દેવાય. પણ pi plus કયું ચરણ છે? pi plus કયું ચરણ? ત્રીજા ચરણમાં સાઈન કેવું? નેગેટિવ. ત્રીજા ચરણમાં સાઈન નેગેટિવ, પરંતુ એ ઘાત જોવાની. જો ઘાત એકી હોય તો જ નેગેટિવ મૂકવાનું, ઘાત બેકી હોય તો નેગેટિવ મૂકવાનું નહીં. કેમ કે પછી જો ઘાત બેકી હશે તો પ્લસ માઇનસ નો કોઈ ફરક પડશે નહીં. પણ એ ઘાત એકી છે એટલે સાઈન ક્યુબ પાઈ પ્લસ થીટા ની જગ્યાએ માઇનસ સાઈન ક્યુબ થીટા લખી શકાય. પ્લસ પ્લસ બસ આગળ વધીએ આપણે. અહીંયા આગળ તો કોસ સ્ક્વેર પાઈ બાય 2 pi by 2 આવી. યસ, વિધેય બદલાશે. અને આ કે cos square નું લખી દઉં sin square theta. pi by 2 plus કયું આવે? બીજું ચરણ. pi by 2 plus બીજું ચરણ આવશે. પણ બીજા ચરણમાં cos square, cos કેવું? નેગેટિવ. પણ અહીંયા square છે તો નેગેટિવ પોઝિટિવ હંમેશા પોઝિટિવ જ હોય, નેગેટિવ લેવાની જરૂર નથી. તો cos square pi by 2 પ્રોસિડર ની જગ્યાએ sin square theta માં લખી દીધું. પ્લસ pi વિધેય બદલાશે નહીં. तो tan square theta નું tan square theta લખી દીધું મે. ઓકે. pi minus કયું ચરણ? બીજું ચરણ. pi minus બીજું ચરણ. બીજા ચરણમાં tan નેગેટિવ, પણ અહીંયા square છે એટલે કે બેકી ઘાત છે તો નેગેટિવ હશે જ નહીં, પોઝિટિવ જ હોય. પ્લસ, એટલે કે હંમેશા વર્ગ હોય, 4 4 ઘાત હોય, 6 ઘાત હોય, 8 ઘાત હોય, 10 ઘાત, કોઈ પણ બેકી ઘાત હોય હંમેશા ધન જ રહે. રાઈટ? cos square 2 pi minus 2 pi વિધેય બદલાશે નહીં. તો કે cos square લખી દીધું, cos square theta. 2 pi minus કયું ચરણ? ચોથું ચરણ. 2 pi minus 2 pi minus 2 pi minus ચોથું ચરણ. ચોથા ચરણમાં cot કેવું? ઋણ. પણ અહીંયા સ્ક્વેર છે તો કે ઋણ ધન નું લેવા દેવા છે જ ધન જ હોય. રાઈટ? તો આ આપણો સાદુરૂપ થઈ ગયું. આ જો તમને હવે ક્લિયર થશે કઈ રીતે આપણે દાખલા ગણવાના હોય છે. ઓકે, તો અત્યારે મેં તમને સિમ્પલ લેવલના દાખલા ગણાવ્યા છે આ લેક્ચર ની અંદર. હવે આગળના લેક્ચર માં આપણે સ્ટાર્ટ કરશું કે વિધેયનો વિસ્તાર શું હોય, વિધેયનો પ્રદેશ શું હોય. राइट? વધતું વિધેય, ઘટતું વિધેય, ઘણી બધી વસ્તુ ભણવાની છે. ઓકે, તો પ્લીઝ મારા વિડીયો જોતા રહો. જો તમને ગમે સબસ્ક્રાઇબ કરો અને કોઈ પણ ડાઉટ હોય તો નીચે કમેન્ટમાં ડાઉટ પૂછો, હું તમને રિપ્લાય કરીશ. થેન્ક યુ. બાય.